દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ટ્રસ્ટ દ્વારા તમામ અતિથિ ગૃહોના ભાડામાં ઘટાડો કરવામાં આવતા ભાવિક ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ખાતે રોજ બરોજ હજારો ભાવિક ભક્તો દેશ વિદેશથી દર્શન માટે આવતા હોય છે. જોકે ગત વર્ષે ભારત દેશમાં નોટબંધી અને જીએસટીનો કાયદો લાગુ થતાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ અતિથિ ગૃહોના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ અતિથિ ગૃહોના ભાડામાં ₹300 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ હસ્તક લીલાવતી અતિથિગૃહ માહેશ્વરી સાગર દર્શન તેમજ તન્ના અતિથિગૃહના કેમ્પસમાં પણ 100થી વધારે રૂમો આવેલા છે. જુદા જુદા અતિથિગૃહોમાં કુલ 400 જેટલા રૂમો યાત્રી સુવિધા માટે હાલ કાર્યરત છે. ખાસ કરીને યાત્રિકો તરફથી પણ સૂચનો એસી રૂમ માટેના આવતા હતા અને ટ્રસ્ટ દ્વારા એ માટે ટ્રસ્ટના માન્ય અધ્યક્ષશ્રી અને ટ્રસ્ટી સેક્રેટરીશ્રીએ નિર્ણય લીધો. નવા વર્ષથી જે એર કન્ડિશન રૂમોનું ભાડું 1100 હતું એની જગ્યાએ 950 કરવામાં આવ્યું છે, જેથી યાત્રિકોને પણ સરળતા રહેશે એસી રૂમનો બુકિંગ તેમજ ઉપયોગ કરવાની. અને ભાડું ઘટાડેલ હોય સરકારશ્રીના નિયમ પ્રમાણે તેમાં જીએસટી પણ નહીં લાગે, એટલે તે પણ યાત્રિકોને ફાયદો થશે. તેવી જ રીતે તન્નાના જે રૂમો છે તે પણ સામાન્ય પ્રકારના રૂમો હોય તેમાં પણ ભાડાનો નોન એસી રૂમોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે હવે તન્નામાં પણ 300, 400 અને 500 એમ ત્રણ અલગ અલગ ટાઈપના રૂમોની સુવિધા યાત્રિકોને મળશે અને આ ઘટાડેલા દરે મળશે. માહેશ્વરી લીલાવતીમાં નોન એસી રૂમનો ભાવ યથાવત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એરકન્ડિશન રૂમના ભાડા 950 ડબલ બેડના બધાના સરખા કરવામાં આવ્યા છે. માહેશ્વરીમાં જે સ્યુટ રૂમ હતા એના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી યાત્રિકો એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે. અને ખાસ જે ટ્રસ્ટનું સાગર દર્શન અતિથિ ગૃહ છે, યહાં આએ સોમનાથ મંદિર દેખને પતા ચલા કે યહાં ટ્રસ્ટ કા બહુત હી અચ્છા વિશ્રામ ગૃહ હૈ, રેસ્ટ હાઉસ હૈ. લેકિન આજ બડી ખુશી કી બાત હૈ કે પહેલે બહુત જ્યાદા રેટ કર દિયે થે ઇન્હોને, આજ કમ સે કમ એક યા એક કમરે પે 250 રૂપિયે કા ફર્ક પડ ગયા. तो सरकार वही है जो जनता से रखे. सरकार करोड़ों करोड़ों लोगों की श्रद्धा का मामला है. इस गर्मी के दिन आने वाले और गर्मी पड़ेगी तो एक आम जन भी एसी की सुविधा का फ़ायदा उठा सकता है. खासकर जीएसटी की वजह से जो इसके रेट बढ़ गए थे अब वो कम हो गए हैं.